અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામેથી 1 લાખ રૂપિયાના ગાંજાના ગેરકાયદેસર જથ્થા સાથે એક મહિલાની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર સુરતથી ગાંજાનો જથ્થો અંકલેશ્વર લાવી સારંગપુર વિસ્તારમાં તેનું વેચાણ કરતા હોવાની માહિતી ભરૂચ SOG પોલીસને મળી હતી. માહિતીના આધારે પોલીસે એક કારમાં સંતાડેલો ગાંજાનો જથ્થો ઝડપી પાડીને એક મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે 10 કિલો ગાંજો અને કાર મળી કુલ રૂપિયા 6,05,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. રેડ દરમિયાન પોલીસ પકડથી ભાગી ગયેલા ઇસમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લામાં નશાકારક ચીજવસ્તુઓનું વેચાણ વધી ગયું હોય ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ અધિકારીઓને કડક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી, જેના ભાગરૂપે અંકલેશ્વર SOGની ટીમને માહિતી મળી હતી કે સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીની પાછળ મારુતિ કાર ગાડી નંબર JH04U5225માં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો છે અને આ ગાડી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી છે, જેથી SOG પોલીસે માહિતી મળતા જ PSI MS ચાવડા સહિત સ્ટાફે સરકારી પંચોની હાજરીમાં સરકારી વાહનોમાં માહિતીવાળા સ્થળ પર રેડ કરી હતી. આ સમય સ્થળ પર એક મહિલા અને પુરુષ હાજર હોય પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા, જેથી પોલીસે તેમને પકડવા પીછો કરી એક મહિલાને ઝડપી પાડી હતી, જ્યારે તેમનો પતિ પોલીસને ચકમો આપી ભાગવામાં સફળ થયો હતો. પોલીસે તેની કારની ડેકી ખોલી તલાશી લેતા તેમાંથી 10 કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાની કિંમત રૂપિયા 1 લાખ અને કારની કિંમત 5 લાખ સાથે એક મોબાઈલ કિંમત રૂપિયા 10,000 મળીને કુલ 6,05,000નો મુદ્દામાલ કબજે કરીને મુખ્ય આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.